અનામત અને બિન અનામત વર્ગ બાદ આદિવાસી આંદોલન પણ સમેટાઈ ગયું. સરકારે તમામ માંગ સ્વીકારી લેતા આદિવાસી સમાજે આંદોલન કર્યું સ્થગિત. મચ્છરના ત્રાસ સામે રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજે પણ બંધ. સતત 4 દિવસથી માર્કેટ યાર્ડ બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાન. કેનાલમાં સતત પડી રહ્યા છે ગાબડા. બનાસકાંઠામાં એક જ દિવસમાં 3 સ્થળે તૂટી કેનાલ. વડોદરા પાસે સાદરાની કેનાલમાં પણ ગાબડું. સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસના દોષિતને હાલ નહીં થાય ફાંસી. સુપ્રીમ કોર્ટે દોષિતની ફાંસી પર લગાવી બ્રેક. 29 ફેબ્રુઆરીએ ફાંસીનો હતો આદેશ. અમદાવાદમાં ટ્રમ્પના આગમનની તડામાર તૈયારીઓ. સીએમના અધ્યક્ષ સ્થાને તૈયારીઓની થઈ સમીક્ષા. રોડ શોનું થયું રિહર્સલ. કાર્યક્રમ માટે ફાળવાઈ 2350 એસટી બસ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે વડોદરા. સુરસાગર તળાવનું કરશે લોકાર્પણ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ રહેશે હાજર. અને આજે મહાશિવરાત્રી. સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. જૂનાગઢના ભવનાથમાં પણ ભક્તોનું કીડિયારું.